आ तरफ सीएम रूपाणी राजकोट पहुंचा छे, सर्किट हाउस पहुंचा छे सीएम रूपाणी। सर्किट हाउस पर अधिकारीओ हाजर छे, कलेक्टर सीपी म्युनिसिपल कमिश्नर हाजर छे। कलेक्टर कचेरीमां सीएम करशे बैठक, सीएम कोरोना स्थितिनी समीक्षा करशे अने वधु अपडेट्स मेळवानो पण प्रयास करशे के ज्यां आगळ सीपी अने म्युनिसिपल कमिश्नर सहित कलेक्टर ज्यारे जोडाई रह्या छे त्यारे। तो आ तरफ मोरबी में पण मुख्यमंत्री मुलाकाते हता, कोरोना स्थिति ने लईने सीएमए बैठक करी हती। मोरबी ने 700 रेमडेसिविर इंजेक्शन मळशे। सिविल हॉस्पिटल में कोरोना टेस्टिंग लैब की मंजूरी, आगामी 48 कलाक में नवी लैब कार्यरत थशे तेवी पण हाल में जाहरात मुख्यमंत्री द्वारा मोरबी में करवामां आवी छे। मोरबीनी आज समीक्षा करी, राज्य सरकार निर्णय कर्यो छे के ज्यां ज्यां वधारे केस छे त्यां बधे અમારા કોર ગ્રુપે જવું, જેમાં હું છું, નીતિનભાઈ છે, અમારા આપણા ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, અમે બધા બધે જઈ સમીક્ષા કરી આવશ્યક બધા નિર્ણય લઈ રહ્યા છીએ। આજે મોરબીમાં સમીક્ષા કરી, એમાં આજે નિર્ણય કર્યો છે કે મોરબી જિલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં નવી ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ કરવી। બીજું, મોરબીમાં રેમડેસિવિરની ઇન્જેક્શનની અછત ન થાય એટલે રાજ્ય સરકારે કાલ સુધીમાં, ગઈકાલે 700 ઇન્જેક્શન મોકલ્યા હતા, આવતીકાલે બીજા 700 ઇન્જેક્શન મોરબીને મળી જશે અને ધીરે ધીરે એની અછત ન રહે એ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે। મોરબીમાં બે દિવસ સ્વૈચ્છિક બંધ છે, શનિ અને રવિએ મોરબીમાં સ્વૈચ્છિક બંધ। શનિવારે સવારે 6 થી સોમવારે સવારે 6 સુધી બંધમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે। તો રાજકોટ પહોંચ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રેસ કોન્ફરન્સ કરશે। જે રીતે મોરબીમાં જાહેરાત કરી છે સુવિધાઓને વધારવા માટેની, તેવી રીતે રાજકોટમાંથી પણ જાહેરાત થઈ શકે છે। રાજકોટમાં કેવી રીતે સુવિધાઓનો વધારો થશે, રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ઉઠી છે, સારવારને લઈને અનેક લોકો રજૂઆત કરી ચૂક્યા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે, સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક। જાણીએ છીએ કે કોરોનાની આ બીજી લહેર સમગ્ર દેશમાં વ્યાપક પ્રમાણમાં કેસ વધી રહ્યા છે। ગઈકાલે ભારતમાં 1,32,000 એક દિવસમાં કેસ આખા દેશમાં કેસ નોંધાણા છે। ગુજરાત પણ એમાં બકાત નથી, આપણે ત્યાં પણ કેસનો વધારો થયો છે। ગઈકાલે આપણે ત્યાં પણ 4,000 ઉપર કેસ નોંધાણા છે, એટલે આ બીજી લહેર આખા દેશમાં વધારે સ્પાર્ક થઈ છે। ત્યારે સ્વાભાવિક છે કે સમસ્યાઓ વધે, કારણ કે ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ આવતા હતા, આજે 4,000 કેસ થઈ ગયા, એટલે સરકારે 3 T એના ઉપર ફોકસ કર્યું છે। ટેસ્ટિંગ વધારવું, એક સમયે ગુજરાતમાં આપણે માત્ર 38,000-40,000 ટેસ્ટ કરતા હતા દરરોજના, આજે એ ટેસ્ટ વધારીને આપણે લગભગ 1,25,000 ટેસ્ટ દરરોજ કરી રહ્યા છીએ। એક સમયે આપણે ટ્રીટમેન્ટ માટે દરરોજ 300 લોકો નવા કેસ આવતા હતા, એટલે બેડ અવેલેબિલિટી, અગાઉ જે બેડ વધારે હતા એ ઘટાડ્યા અને આપણે એમાં રિલેક્સ અનુભવતા હતા। આજે કેસ વધ્યા છે એટલે ટ્રીટમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, એક કેસની પાછળ મિનિમમ, જેને કહીએ કે માની લો એક ભાઈને કોરોના આવ્યો તો છેલ્લા 48 કલાકમાં કેટલાને મળ્યા,
તો એ બધાનું પણ ટ્રેસિંગ કરવું અને એના એને પણ જોઈ લેવા એને કોઈને કોરોના છે કે નહીં, નહીતર એ વધારે ફેલાવે. એટલે ટેસ્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને પછી ટ્રીટમેન્ટ. આજે ગુજરાતમાં અત્યારે છેલ્લા જેને કહીને અઠવાડિયામાં અમે લોકોએ નવા 15,231 બેડ વધાર્યા છે. એટલે જે દર્દીને બેડ નથી મળતા એ ફરિયાદ નિવારવા આ બેડ વધારવામાં આપણે એગ્રેસિવલી આગળ વધ્યા છીએ. રાજકોટમાં પણ અત્યારે સમિતિ રિવ્યૂ કર્યું, કુલ 6,631 બેડ આગામી 3-4 દિવસમાં થઈ જશે. અને અત્યારે 4,293 બેડ આપણે ત્યાં રાજકોટ શહેર અને જિલ્લામાં અવેલેબલ છે અને એમાંથી 2,535 ઓક્યુપાઈડ છે અને 1,700 ખાલી છે. એમાં સમરસ હોસ્ટેલે આવી જાય, સીસી કેન્દ્રો પણ આવી જાય અને હોસ્પિટલના આઈસીયુ પણ આવી જાય. આવનારા દિવસોમાં, આવતા અઠવાડિયામાં જ આપણે 6,631 બેડ એનું નિર્માણ કરીએ છીએ. આખું વિગત રાખું છું કે આપણે કોરોનાના જે અત્યારે દર્દીઓ આવે છે એમાં મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ આવે છે, પરંતુ એસિમ્પ્ટોમેટિક ને માઇલ્ડ એ જો થોડા દિવસો કાઢી નાખે તો એ સિરિયસ પેટર્ન બને છે અને પછી શ્વાસની તકલીફ, ફેફસાની તકલીફ આ બધું થઈ જાય છે. એટલે પછી ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ એની આવશ્યકતા ઊભી થાય. એટલે એટલા માટે અત્યારે સમગ્ર ગુજરાતમાં આપણે દરેક હોસ્પિટલમાં માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિકને દાખલ કરતા નથી, એમને ઘરે જ ટ્રીટમેન્ટ લેવાનું કહીએ છીએ, જેથી કરીને સિરિયસ પેશન્ટ એ બેડ વગરનું ન રહી જાય. કારણ કે આપણે સ્વીકારીએ છીએ કે કેસ ખૂબ વધ્યા છે ત્યારે પ્રમાણમાં બેડની આપણી પાસે જે કે છે છાશ ફૂકી ફૂકીને પીવી, એટલે બેડ સચવાય અને જેની જરૂર છે એવા સિરિયસ પેશન્ટને બેડ મળી રહે, એટલે માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક એ ઘરે જ ટ્રીટમેન્ટ લે. એ ટ્રીટમેન્ટમાં સામાન્ય વસ્તુ હોય છે, પરંતુ જે તે ડોક્ટર એને દરરોજ ચેક કરે, એની તબિયત બગડે તો હોસ્પિટલમાં શિફ્ટ કરે, હોસ્પિટલમાં એમના માટે બેડ અવેલેબલ રહે, એ પ્રકારની વ્યવસ્થા સરકારે ગોઠવી છે. રાજકોટમાં આપણે સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન પાઇપલાઇન નાખી રહ્યા છીએ, નખાતી જાય છે, એક એક ફ્લોર પતતો જાય છે, 8 માળ આપણે પૂરેપૂરા ઉપયોગ કરી લેવાના છીએ, 500 બેડ ત્યાં નવી ઊભી કરીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રોમા સેન્ટરમાં આ કોવિડ સેન્ટર આખું ઊભું કરીએ છીએ, ત્યાં પણ નવી બીજી 200 બેડ આપણે પ્રાપ્ત થશે. અને આપણે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ એમાં 200 બેડ એમાં પણ ઓક્સિજન લાઇન નાખવાનું પણ નક્કી કર્યું છે. આજે અઠવાડિયામાં એ પણ આપણે વ્યવસ્થિત હોસ્પિટલના સ્વરૂપમાં એને પણ ચાલુ કરી દઈ છીએ. ગ્રામ્ય વિસ્તારમાં તમામ પીએચસી સેન્ટર એ ગામમાં સમાજની વાડી અથવા તો કોઈ પણ એક મોટી જગા ત્યાં મિનિમમ 15 બેડ એસિમ્પ્ટોમેટિક ને માઇલ્ડને સાચવે એ માટેની પણ સૂચના આપી દીધી છે. એ કરવાનું પણ નક્કી કર્યું છે. ત્યાં બીજી 750 બેડ વધે ગ્રામ્ય વિસ્તારમાં, જેથી રાજકોટ ઉપર ભારણ ઓછું થાય. આજે મોરબીમાં અમે લોકો ગયા હતા ત્યાં પણ આ રીતે હોસ્પિટલ બેડ એ વધાર્યા છીએ, એટલે રાજકોટમાં મોરબીના પેશન્ટનું ભારણ ઘટે. અને મોરબીને અલગ લેબોરેટરીની મેં જાહેરાત કરી છે. આજે ટૂંક સમયમાં ત્યાં નવી લેબોરેટરી ચાલુ થઈ ગયા છે, એટલે એના ટેસ્ટિંગ કરવા રાજકોટ આવે છે.
એ પણ આવવાની જરૂર ન પડે અને મોરબીમાં જ ટેસ્ટિંગ થઈ જાય આ વ્યવસ્થા પણ આપણે મોરબીમાં કરી છે આજે. ત્યારે રાજકોટમાં તમામ કોરોનાગ્રસ્ત પેશન્ટને યોગ્ય સારવાર મળે એની વ્યવસ્થા કરી છે. રેમડેસિવીર ઇન્જેક્શન જેની અછત છેલ્લા દિવસથી વર્તાય છે આપણે, એના બે કારણ છે. એક તો છેલ્લા 10 દિવસમાં જે કેસમાં વધારો થયો છે એટલે ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધી છે ત્યારે પ્રોડક્શન તો અમુક કંપની જ કરે છે. સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે. અત્યાર સુધીમાં 50,000થી વધુ ઇન્જેક્શનની ડિલિવરી મળી ગઈ છે. એમાંથી રાજકોટને છેલ્લા 5 દિવસમાં લગભગ જેને કહીએ કે 14,000-15,000 ઇન્જેક્શન અહીંયા ડિલિવરી કરી પણ દીધી છે. નિર્ણય એ કર્યો છે કે કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપવામાં નહીં આવે. જે તે હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ એને ઇન્જેક્શન અમે આપશું, એ એના પેશન્ટને આપી દે, જેથી પેશન્ટ આ ઇન્જેક્શન માટે એના સગાવાલાને રખડવું ન પડે. હોસ્પિટલ પોતે જ એ ઇન્જેક્શન એને નથી ફોન કરશે. એટલે અમારે અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, એટલે વોટ્સએપ ઉપર એ પ્રિસ્ક્રિપ્શન મોકલશે, એનો માણસ ઇન્જેક્શન હોસ્પિટલનો માણસને કલેક્ટરમાંથી તાત્કાલિક આપી દેવામાં આવશે. નંબર 2, જે પ્રાઇવેટ ડોક્ટરો છે ડોક્ટરોને ઇન્જેક્શન મળશે. ડોક્ટર પોતાના પેશન્ટનું પ્રિસ્ક્રિપ્શન એ મોકલે તો એને એ આપી દેવામાં આવશે. અને એને ત્યાં આગળ પેશન્ટને ધક્કા ખાવા ન પડે એટલે ડોક્ટરે પોતે જ અહીંથી મેળવી લેવાનું. એટલે વોટ્સએપ કરશે, માણસ મોકલે એટલે ઇન્જેક્શન એને અહીંથી PDPU માંથી જ એને ઇન્જેક્શન મળી જશે. અને મને આશા છે કે આગામી 4-5 દિવસમાં રેમડેસિવીરની કોઈ અછત નહીં રહે, પૂરતી માત્રામાં પ્રોડક્શન સાથે આપણે જે ટાઈઅપ કર્યું છે એ ઇન્જેક્શન આપણે પહોંચાડી દઈશું. આજે અછત નથી રાજકોટમાં. છેલ્લા મેં કીધું એમ 4-5 દિવસમાં 15,000થી આસપાસ આપણે ઇન્જેક્શન આપી દીધા છે. અને અહીંથી જે કોઈને આ સિસ્ટમમાં જોતું હશે એને તરત રેમડેસિવીર ઇન્જેક્શન મળી જશે. રેમડેસિવીર માટે પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે જેવું કોરોના પોઝિટિવ આવ્યું એટલે રેમડેસિવીર મસ્ટ એવું નથી. બિનજરૂરી તજજ્ઞો કે છે, ડોક્ટરો કે છે કે બિનજરૂરી રેમડેસિવીર લગાવવાથી લીવર અને કિડની પણ ખરાબ થાય છે. ડોક્ટર જ્યારે કહે કે હવે રેમડેસિવીરની જરૂર છે, વાયરલ લોડ વધારે હોય, ડી ડાઈમર વધારે આવ્યું હોય કે પછી મોટી ઉંમરનો પેશન્ટ હોય કે પછી કોમોર્બિડ પેશન્ટ હોય એટલે કે બીજા રોગો પણ ભેગા હોય, એના માટે જરૂરી છે રેમડેસિવીર. અને રાજ્ય સરકારે એની પૂરતી વ્યવસ્થા પણ આપણે કરી છે. સરકારે તમામ IIMના ડોક્ટરને આપણે ભલામણ કરી હતી કે તમારા નાના નાના નર્સિંગ હોમ એને તમે બેડની અછત છે તો કોવિડમાં ફેરવો. તો રાજકોટ IIMના લાલ ચેતા, અતુલ પંડ્યા અને બધા ડોક્ટરો મને મળ્યા, એ લોકોએ ખાતરી આપી છે કે 600 બેડ અમે આગામી થોડાક દિવસોમાં કોવિડમાં ડાયવર્ટ કરી આપશું અને 600 બેડ ઉપર કોવિડના પેશન્ટ તમે મોકલશો તો અમે સારવાર આપીશું. એટલે રાજકોટમાં આપણે 7,000ની આસપાસ બેડની તૈયારી સાથે છીએ. રાજકોટ ઉપર ચોક્કસ થોડો લોડ પણ છે, સૌરાષ્ટ્રભરમાંથી પણ કેસો અહીંયા આવે છે, આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા આવે છે. તો રાજકોટ સ્વાભાવિક છે, મોટો ભાઈ છે, તો આ બધી વ્યવસ્થામાં રાજકોટે પણ મદદ કરવી પડશે અને એને સાચવવા પણ પડશે, એની વ્યવસ્થા પણ કરવી પડશે. તો એ દ્રષ્ટિથી પણ વાત થઈ છે. ગઈકાલે વડાપ્રધાનશ્રીએ જે બધા મુખ્યમંત્રીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું છે એમાં કીધું છે કે જ્યારે અગાઉનો જે પીક નવેમ્બરમાં હતો
ત્યારે નહોતું રેમડેસિવિર આપણી પાસે, ત્યારે નહોતું વેક્સિન આપણી પાસે, ત્યારે પૂરતા આટલી મોટી સંખ્યામાં બેડ નહોતા, અને છતાં આપણે એ જે નવેમ્બરમાં જે પીક હતું એને આપણે તોડીને નીચે લાવ્યા હતા. તો અત્યારે તો આ બધા સાધનો આપણા હાથમાં છે, તો ટેસ્ટિંગ મેક્સિમમ થાય. એટલે આજે કમિશનર, કલેક્ટર, ડીડીઓને સૂચના આપી છે કે મેક્સિમમ ટેસ્ટિંગ વધારી દો. શરૂઆતમાં થોડા કેસ પણ વધશે તો ચિંતા નહીં કરો, પણ દરેક વિસ્તારમાંથી કેસને ગોતી લ્યો, તરત સારવાર આપો, નહીંતર એ એમ થાય તો 5-7 દિવસ એમને એમ ફરશે તો વધુ ને વધુ લોકોને કોરોના લગાડશે. એટલે ટેસ્ટિંગ મોટા પાયે થાય, ટ્રેસિંગ પણ મોટા પાયે થાય, અને એના માટે જ્યાં વધારે કેસ નીકળે એને કન્ટેનમેન્ટ કરી નાખો, સીલ કરી દો એ વિસ્તાર, એ શેરી, એ ફ્લેટ, એને સીલ કરી દો. અને એને જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી ન કોઈ બહાર જઈ શકે, ન કોઈ અંદર આવી શકે. આ પ્રકારની કડક એન્ફોર્સમેન્ટની પણ સૂચના આજે આપવામાં આવી છે, જેથી ઝડપથી રાજકોટ કોરોના મુક્ત બને. કર્ફ્યુનો કડક અમલ એની પણ સૂચના આપી છે. માસ્ક ફરજિયાત પહેરવાના, માસ્કનો પહેરે એના ઉપર પણ કડક અમલ. આ બધી એન્ફોર્સમેન્ટની વાત આજે ચર્ચા કરી છે ને, એનો કડકથી અમલ થાય તો આપણે ઝડપથી આમાંથી બહાર નીકળી અને એક નોર્મલ લાઈફ તરફ આપણે જઈ શકશું. રાજ્ય સરકારે પણ વ્યાપક નિર્ણય કર્યા છે. 20 નગરોમાં આપણે કર્ફ્યુ જાહેર કર્યો છે. રાત્રે 8 થી સવારના 6-10 કલાક, એટલીસ્ટ 10 કલાક ઉનાળાના સમયમાં રાત્રે લોકો બહાર ન નીકળે. ઘણા લોકો કહે છે કે શું રાત્રે જ કોરોના થાય છે, એના જવાબમાં હું કહું છું કે ઉનાળામાં બિનજરૂરી રાત્રે લોકો બહાર ફરે નહીં, રેસકોર્સની પહાડ ઉપર બેસવાની જરૂર નથી, કારણ કે કોરોનાનું ચેપનું સંક્રમણ ખૂબ મોટું છે. એટલે લોકો ઘરે રહે, દિવસે લોકો નાના માણસોને દરરોજનું કમાય છે, દરરોજના ખાય છે, એ લોકોને છૂટ મળે એટલા માટે દિવસે આપણે કર્ફ્યુ કર્યો નથી. આપણે રાત્રિ કર્ફ્યુ એટલે કોરોના કર્ફ્યુ તરીકે દેશભરમાં અનેક શહેરોમાં, દિલ્હી જેવા દિલ્હીમાં પણ રાત્રિ કર્ફ્યુ છે, અને આપણે એનો અમલ કરાવીએ છીએ. સાથે સાથે એ પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે થોડા જ દિવસ, વૃદ્ધ હોય કે યુવાન હોય, બાળક હોય કે સ્ત્રી હોય, બિનજરૂરી સ્વયંભૂ પોતે ઘરમાં રહે, સ્વયંભૂ લોકડાઉન કરે. પોતે ઘર જરૂર ન હોય તો બહાર જ ન નીકળે. થોડા દિવસ આ સંક્રમણ નીચું જાય ત્યાં સુધી લોકો પોતે આમાં સહભાગી બને અને સંક્રમિત ન થાય, પોતાના ઘરમાં જ રહે, શક્ય હોય તો ઘરે બેઠા કામ કરે. અને થોડા દિવસો આપણે એમ કેમ બહાર કાઢી દેશું તો આમાંથી આપણે બહાર નીકળશું. તમારા માધ્યમથી આ વાત હું લોકો વચ્ચે મૂકવા માંગુ છું. રાજકોટે ચિંતા કરવાની જરૂર નથી, સરકાર બધી બાબતમાં પગલાં લઈ રહી છે, ધ્યાન આપી રહી છે. જે આવશ્યક વસ્તુ હશે એને ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે, અને રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે ત્યારે સૌરાષ્ટ્ર આખામાં કોરોનાનો વ્યાપ વધે નહીં એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. મુદ્દો નથી ઉઠ્યો એમાં, એક મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વાત એવી કહી કે યુવાનો ખૂબ ફરે છે તો યુવાનોને વેક્સિન આપવું જોશે. હવે એની જ વાતમાં બીજી વાત એ હતી કે ભાઈ 45 વર્ષથી ઉપરના વેક્સિન પણ પ્રમાણમાં અમને જોઈએ એ કરતાં ઓછા મળે છે, તો આ નવું ક્યાંથી ચાલુ કરે સરકાર? અને કેન્દ્ર સરકારે પણ બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે દરરોજ મહિને 7 કરોડ વેક્સિન બને છે, અને આ જે વેક્સિનેશન છે એમાં સરખે ભાગે બધા રાજ્યોને વસ્તીના ધોરણે વેક્સિન આપણે આપીએ છીએ. આગામી મહિનામાં મે ઓગસ્ટમાં, મે જૂનમાં
વધુ વેક્સિન કંપનીઓનું હજી બીજા બજારમાં આવશે ત્યારે કોટા વધારશું અને જેમ જેમ થશે એમ એમ ઉંમરનો ભાગ કાઢતા જશું અને આપતા જશું. રાજ્યની અંદર સરકાર તો એટલા મને કીધું તમને કે લોકડાઉન એટલે દિવસે કામ લોકો જરૂર પૂરતા કામ કરી લે, નહીતર દરરોજ દરરોજનું જે કમાઈને ખાનારા મહેશભાઈ તમે તમે સમજી લો, હું તમને સમજાવું. હે કોઈ પણ હવે આપણે 8 વાગે કર્ફ્યુ કર્યો ને તો 7 થી 8 નહીં થાય અને દિવસ માં લોકો પોતા પોતાનું કામ પતો લોકોને એટલા માટે થોડુંક લોકોએ પણ ધંધાને એડજસ્ટ પણ લોકોએ ધંધાનો એડજસ્ટ કરવાનો. 7 વાગ્યા સુધીમાં ધંધો કરી લેવાનો, 7 વાગે ઘરે જાય, 8 વાગ્યા પહેલા પહોંચી જાય. ના 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 બહુ જયારે 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 આપણે આવા સંજોગોમાં કર્ફ્યુ નાખ્યો છે લોકો પછી સમય ને એડજસ્ટ કરે છે. એટલે બે વાત ભેગી છે કે જે એન્ટીજન ટેસ્ટ છે એ ઓન ધ સ્પોટ રિપોર્ટ આપણા હાથમાં આવી જાય છે. એટલે ઘણી વખત શું છે કે લોકોને 6 કલાક રિપોર્ટની રાહ જોવી ન પડે અને ઓન ધ સ્પોટ આપણે કરીએ. એટલે આરટીપીસીઆર ચાલુ છે, સોરી એન્ટીજેને ચાલુ રાખ્યા છે આપણે. આરટીપીસીઆર પણ પરફેક્ટ હોય છે કે જેથી આરટીપીસીઆરમાં આવેલો કોરોનાનો કેસ એ કન્ફર્મ જ હોય છે. એન્ટીજેનમાં કદાચ બને નેગેટિવ અને આરટીપીસીઆર પોઝિટિવ આવે તો આરટીપીસીઆર પણ રાખવા. એટલે આરટીપીસીઆરનું ટેસ્ટિંગ પણ વધારવાનું સરકારે સૂચના આપી દીધી છે તમામ લોકો. એટલે મેં કીધું મોરબીમાં અલગ લેબ કરી મશીનો વધારે આપે છે. રાજકોટને હજી લખવું હોય તો આવતીકાલે એક વધારાનું મશીન પણ મળી જાય છે. એટલે રાજકોટની કેપેસિટી આપણે ટેસ્ટમાં વધારી રહ્યા છીએ. રાજકોટ સિવાય ઘણા બધા સેન્ટરો ઉપર નવા 11 મશીન સરકારે તાબડતોબ ખરીદ્યા છે અને જ્યાં જ્યાં લેબમાં ભરાવો છે ત્યાં મશીનો આપવામાં આવશે. આપણી જૂની સિવિલ જે કેપેસિટી 600ની છે ફૂલ છે, હવે નવું ટ્રોમા સેન્ટર ઊભું કરે છે, કેન્સર હોસ્પિટલમાં આપણે ચાલુ કર્યું છે, સમરસમાં ચાલુ કર્યું છે, ત્યાં મોકલીએ છીએ. એટલે સિવિલ તો ફૂલ છે જ અત્યારે આપણી. જેમ બેડ ખાલી થશે ને એ લોકો પાસે બીજા પેશન્ટ આવશે, રિકવર થવા માંડ્યા છે આપણો પણ. હા પણ થોડુંક તો આ જે કેસ વધ્યા છે છૂટકો જ નથી. આપણી પાસે બેડ ઓછા છે ત્યારે બેડ ખાલી થાય એને મૂકીએ તે વ્યવસ્થા કરવી પડશે. એટલે સાંભળો એક મિનિટ અરે ભાઈ 1 મિનિટ. એટલે જ મેહુલભાઈ દવેની ગઈકાલે નિયુક્તિ કરી છે આપણે. મેહુલ દવે આપણા એડિશનલ કલેક્ટર, એનું કામ આ સિવિલના મેનેજમેન્ટ માટેનું છે. હવે તમે એને ફોન કરજો. ઓકે, પણ એ કહું છું મારી મિટિંગ 1 મિનિટ મારી આજે એમની સાથે મિટિંગ થઈ ગઈ છે, કોઈ પ્રશ્ન નથી. 1 મિનિટ હું વાત કરું છું. આજે મિટિંગ થઈ, મેં એમને એમ કીધું છે કે તમારે માઇલ્ડ કેસ કે જેમાં ન આઈસીયુ હોય ન વેન્ટિલેટર હોય, માઇલ્ડ કેસ તમારે સંભાળવાના છે નર્સિંગ હોમમાં. એટલે ફાયરનો સવાલ નથી ઊભો થવાનો, તમે ચાલુ કરી દો.